તો સૌથી પહેલાં રોકડ આપવાની હોય, લિક્વિડેટર સૌથી પહેલાં શું આપશે? રોકડ આપશે. રોકડ તો એ લઈ જ લેશે ડાયરેક્ટ. 731 731 રોકડ પોતે એ લઈ લીધી, એ લખી દીધી. બેંક સિલક હોય તો બેંક સિલક પણ લઈ લેવાની. ચલો, ત્યાર પછી હવે બાકીની મિલકતોમાંથી કઈ રીતે ઉપજે છે એના માટે આપણે હવાલા વાંચી લઈએ. તો હવાલા આપણે વાંચીએ, થોડા અક્ષર નાના છે એટલે હું થોડા મોટા કરી દઉં. ઓકે, તો તારીખ 1/1/2017 રોજ વિસર્જન સ્વૈચ્છિક રીતે કરવાનું હતું. 1/1/2017 રોજ વિસર્જન કર્યું એટલે એક દિવસ પછી એમ. વિસર્જન અંગેની નીચેની વિગતો નીચે મુજબ હતી. છેલ્લા 3 વર્ષનું પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ બાકી છે. પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ છેલ્લે ગણતરીમાં આવે. આર્ટિકલ્સમાં જોગવાઈ છે કે પ્રેફરન્સ શેરોની મૂડી અને ડિવિડન્ડ અંગે ઇક્વિટી શેર કરતાં પહેલો અધિકાર છે, તો અમને ખબર છે. બરાબર છે ને? ખબર છે ને બધાને? ઇક્વિટી શેરહોલ્ડર કરતાં એનો પહેલો અધિકાર છે, એને પહેલાં આપવાના એમ. પછી પાકાસરેની તારીખ સુધીનું ડિબેન્ચર પરનું વ્યાજ ચૂકવી દેવાયું હતું. ત્યાર સુધીનું ચૂકવી જ દેખાયું છે. આ વખતે પેલું ડિબેન્ચરનું વ્યાજ બાકી નથી, પણ ત્યાર પછીનો 31/3/2017 સુધીનું ગણવું પડશે વ્યાજ. બરાબર ને? ચડેલું વ્યાજ. પછી લિક્વિડેટરે જે મિલકતો વેચી તેની નીચેના મુજબના ઉપજ્યા હતા. લિક્વિડેટરે જે મિલકતો વેચી છે તેના નીચે મુજબના ઉપજ્યા હતા. તો આપણે લખતા જઈએ, જમીન મકાનના 1 લાખ, જમીન મકાનમાં 1 લાખ લખી દઈએ. ત્યાર પછી યંત્રોના 60,000 લખી દઈએ. સ્ટોકના 75,557, યંત્રોના 60,000 અને સ્ટોકના 75,557 લખી દઈએ. ત્યાર પછી દેવાદારોના અહીંયા દેખાતા નથી, થોડું મારે જમણી બાજુ જવું પડશે. 58,243, તો દેવાદારોના 58,243. બરાબર છે? ચલો, એટલે આપણે મિલકતોના કેટલા ઉપજ્યા? 2,93,800 ઉપજ્યા. હે ને? એના પર શું કીધું છે? ઓકે, લિક્વિડેટર જે મિલકત વચ્ચે તેના નીચે મુજબના ઉપજ્યા હતા. ત્યાર પછી વિસર્જન અંગે નીચે મુજબના ખર્ચા થયા હતા. એ તો ખર્ચા એમ બી આપણે પહેલાં જ ચૂકવવાના હોય. તો વિસર્જન ખર્ચ 4,537 થયો. તો વિસર્જન ખર્ચ લખી દઈએ 4,537. વિસર્જન ખર્ચ લખી દઈએ 4,537. ચલો, ત્યાર પછી વિસર્જન ખર્ચ પછી શું આપેલું છે? હા, લિક્વિડેટરનું મહેનતાણું બધી જ મિલકતોની ઉપજની રકમના 2%. બધી જ મિલકતોની ઉપજના 2% કીધું છે. લિક્વિડેટરે ઉપજાવેલી રકમના એવું નથી શબ્દ વાપર્યો, બધી જ મિલકતોની ઉપજના, પણ એને જ થાય. તો 2 લાખ આપણે કેટલા મિલકતો ઉપજ્યા છે તેના 2% આપવાના છે. તો 2,93,800 ઉપજ્યા છે તેના 2% આપવાના છે, ઉપજાવેલી રકમ પર 2%. તો કેટલા થશે? 2,93,800ના 2% કેટલા થશે? 2,93,800ના 2% કરો. પાંચ હજાર આઠસો છોતેર. ચલો, ત્યાર પછી શું કહ્યું છે? ઉપરાંત 3,000 રોકડા આપવાના હતા. રોકડા અલગથી જ આપી દેવાના. આ બધા આવું બધું લખેલું છે, એની જગ્યાએ રોકડા લખી દેવાના. રોકડા રોકડા કેટલા આપ્યા? 3,000 કે 2,000? 3,000 રોકડા, 3,000 વધારાના રોકડા આપી દેવાના. ઓકે, ત્યાર પછી શું કહ્યું છે? તારીખ 31/3/2017 રોજ વિસર્જન અંગેની બધી વિધિ પૂરી થઈ ગઈ હતી. તે દિવસે લિક્વિડેટરે પોતાનું છેવટનું આવક જાવકનું પત્રક બનાવ્યું હતું. આ વિગતો પરથી લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તૈયાર કરો. ઓકે, તો દાખલો પતી ગયો. આમ જોવા જઈએ તો હે ને, આપણે બધી દેવા ચૂકવવાના છે. તો 4% ડિબેન્ચર્સ છે, 57,000ના છે. તો એ તો ડિબેન્ચર તો પૂરેપૂરા ચૂકવી દેશું આપણે, 57,000. ચલો, ત્યાર પછી ડિબેન્ચર પરનું બાકી વ્યાજ તો ચૂકવી દેવામાં આવ્યું હતું એવું લખેલું છે વિસર્જન સુધીનું. ત્યાર પછી ડિબેન્ચરનું ચડેલ વ્યાજ. ચડેલ વ્યાજ માટે કઈ રીતે ગણતરી થશે? પાકા સર્વેની વિસર્જનની તારીખ કઈ છે? પાકા સર્વેની એટલે કે વિસર્જનની તારીખ કઈ છે? 31/12/2016. અને ડિબેન્ચર ઓર્ડરને ક્યારે આપ્યા? 31/3/2017, એટલે 3 મહિના. 3 મહિનાનું વ્યાજ ગણવાનું છે. તો 3 મહિનાનું વ્યાજ ગણો જોઈએ. 57,000ના 4% કરો પહેલાં. 57,000ના 4% કરો.
57,004 ટકા કેટલા થયા? 2,280. આ 2,280 છે તે આખા વર્ષના છે, આપણે 3 મહિનાના જોઈએ છે. તો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર કરો 570 રૂપિયા. તો 570 રૂપિયા તેના ચડેલા વ્યાજના આપવાના થાય. ચલો ત્યાર પછી લેણદારો કેટલા છે? સોરી, બેંક ઓવરડ્રાફ્ટ મકાન પર ગીરો કરેલા છે. બેંક ઓવરડ્રાફ્ટ કેવા છે? મકાન પર ગીરો છે. ગીરો એટલે સલામત ગણાય. ગીરો એટલે કેવા ગણાય? સલામત ગણાય, બરાબર છે. તો એના માટે મકાનની કિંમત કેટલી છે જોઈ લઈએ આપણે. જમીન મકાનની કિંમત કેટલી છે? જો કે જમીન મકાન તો 1 લાખમાં વેચી દેવામાં આવે ને. કંઈ વાંધો નહીં, આપણે તો એને અલગથી ચૂકવી દેવાના. તો બેંક ઓવરડ્રાફ્ટ મકાન પર ગીરો છે એટલે એને સૌથી પહેલાં ચૂકવવા પડે 43,657. સૌથી પહેલાં ચૂકવો. બિન સંપૂર્ણ સલામત લેણદારો લખ્યા છે ને ત્યાં લખવાના છે લેણદારો. અરે બેંક ઓવરડ્રાફ્ટ મકાન આવું કંઈક હાઉસમાં લખેલું હોય તો વિચારવાનું થોડું હા ને. તો કેટલા છે બેંક ઓવરડ્રાફ્ટ? કેના પર ગીરો છે? મકાન પર હા ને. હવે કંઈ વાંધો નહીં, આપણે પૈસા ચૂકવી દઈએ તો કંઈ ગીરો બીરોનું કંઈ મગજમારી નહીં રહે. કેટલા ચૂકવવાના છે? 43,657. ચલો ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ આવી ગયો. ત્યાર પછી લેણદારો એટલે બિનસલામત ગણાય 57,387. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બિનસલામત ગણાય, સોરી, લેણદારો બિનસલામત ગણાય 57,387. લખી દીધા ડાયરેક્ટ બહાર. ત્યાર પછી પ્રેફરન્શિયલ દેવું છે. પ્રેફરન્શિયલ દેવું એટલે 3 નંબર પસંદગીના લેણદારો ગણાય. પ્રેફરન્શિયલ દેવું શબ્દ લખ્યો છે પણ એ લેણું છે. તો પ્રેફરન્શિયલ લેણદાર અરે દેવું જ ગણાય પણ એ આપણે પહેલાં ચૂકવવાના. તો 3,500. તો પ્રેફરન્શિયલ દેવું ડાયરેક્ટ 3,500 લખી દઉં બહાર. ત્યાર પછી કરવેરા 1 જ વર્ષના હોય હે ને. તો 3,500 આપણે પ્રેફરન્શિયલ દેવાને અલગ જ નામ આપીને લખી દઈએ અહીંયા. પ્રેફરન્શિયલ દેવું એટલે એમાં પહેલું પ્રોવિડન્ટ ફંડ હોય, કર્મચારીનો પગાર હોય, બધું જ હોય. અને બીજું કરવેરા આપેલા છે. તો આ પાકા સર્વેની અંદર જે કરવેરા આપેલા હશે તો કયા હશે? કંઈ એના માટે ચોખવટ કરેલી છે ખરા? કંઈ ચોખવટ નથી કરેલી. એ 12 મહિનાની અંદર ના જ હશે એટલે સરકારને આપવાના હોય તે પણ પસંદગીના લેણદારોમાં આવે વેરામાં. તો કેટલા છે? 4,500. તો બંનેનો ટોટલ કેટલો થાય છે? 8,000. ઓકે ચલો. ત્યાર પછી પ્રેફરન્શિયલ દેવા પછી કરવેરા આવી ગયા પછી પ્રોવિડન્ટ ફંડ એવું કશું છે નહીં એટલે બધી વિગતો પતી ગઈ એટલે પહેલાં પ્રેફરન્સ હોલ્ડરો લેવાના. તો પ્રેફરન્સ હોલ્ડરો કેટલા છે? 80,000. 80,000 છે. તો 80,000 માટે શું કહ્યું છે? 5 ટકાના છે. જોજો, ધ્યાન આપજો. 5 ટકાના પ્રેફરન્સ હોલ્ડરો 80,000 છે. તો પ્રેફરન્સ હોલ્ડરોને 80,000 તો આપી જ દેવાના. પ્રેફરન્સ મૂડીના 80,000 તો આપી જ દેવાના, પૈસા બચે તો. પછી પ્રેફરન્સ ડિવિડન્ડ બાકી હોય તો એ ચૂકવવાનું. તો એમાં હવાલામાં આપેલું છે છેલ્લા 3 વર્ષનું પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ બાકી છે. તો 80,000ના કેટલા ટકા થશે? 80,000ના પ્રેફરન્સ શેરોને ટકાવારી કેટલી આપેલી છે? 80,000ના કેટલા ટકા કરવાના? 5 ટકા. તો 80,000ના 5 ટકા કેટલા થાય છે? 80,000 × 5 ટકા કરો 4,000. પણ એવું 3 વર્ષનું ચૂકવવાનું બાકી છે એટલે કેટલા ચૂકવવા પડશે? 4,000 × 3 = 12,000 ચૂકવવા પડશે. તો 12,000 લખી દો અહીંયા, બરાબર છે. ચલો એટલે પ્રેફરન્સ હોલ્ડરોને પણ ચૂકવાઈ ગયા. હવે બાકીના પૈસા બચે તે કોના ગણાય? હવે જે પૈસા ઇક્વિટી હોલ્ડરોના. વેરી ગુડ. તો આપણે પહેલાં બધા સરવાળા બહાર લખી દઈએ જે બાકી હોય તે. વેરા આવી ગયા, અહીંયા લખી દઈએ. વિસર્જન ખર્ચ સૌથી ઉપર તો 12 જ લખેલું છે. આ બાજુનો પહેલાં આપણે કેટલી રકમ કુલ મળી? તો રોકડા તો 731 હતા પ્લસ 2,93,800 આવ્યા એટલે કુલ રકમ કેટલી થઈ આપણી લિક્વિડેટર પાસે? 2,94,531 થઈ.
2,94,531માંથી આ બધી રકમ ક્રમશઃ આપતા ગયા આપતા ગયા આપતા ગયા એટલે છેલ્લા જે બચશે તે કોને આપવાના? ઇક્વિટી શેરહોલ્ડરોને. તો બધાની સરવાળો કરીને બાદ બાકી પહેલાં 2,94,000માંથી પહેલાં બધાનો સરવાળો બાદ કરો એટલે બરાબર 2,94,531માંથી હું બાદ કરું છું પહેલાં બધાનો સરવાળો એટલે કે સમ આ બધાનો સરવાળો હું બાદ કરું છું બરાબર છે. કઈક પ્રોબ્લેમ છે, સ્પેલિંગ મિસ્ટેક છે. 22,504 આવે છે. ઇક્વિટી શેરહોલ્ડરને કેટલા મળશે? 22,504 ઇક્વિટી શેરહોલ્ડર કેટલા મળવા જોઈએ? છેલ્લે 22,504 બચવા જોઈએ. તમે બાદ કરીને ચેક કરી લેજો. ખરેખર ઇક્વિટી શેરહોલ્ડરને કેટલા મળવાના હતા? તો 1,20,000 મળવા જોઈતા હતા, પ્લસ પેલા બાકી હપ્તાના 30,000 પણ મળવા જોઈતા હતા, પણ એટલા મળી શક્યા નહીં. કારણ કે એ પેઢીના આધાર જાહેર થઈ, એની પાસે ઓછા પૈસા હોય ત્યારે જે વિસર્જન કરે ને મોટા ભાગે, એટલે ઇક્વિટી શેરહોલ્ડરને ભાગે બહુ ઓછી રકમ આવી, પરંતુ બધા દેવા ચૂકવાઈ ગયા, સારી વાત ગણાય. ઓકે ચાલો.